गुजरात विधानसभा की चूंटणी नजीक आ रही है तरह सौ पक्षों पोतपोता रीते प्रचार प्रसार में लागी गया है। भारत प्रधानमंत्री नरेन्द्र भाई मोदी आगामी समय में गुजरात में आवाना है અને એમના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં પણ એવો આવવાના હોય તેથી સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ યોજનાઓ અને વિવિધ વિભાગોનું લોકાર્પણ પણ કરવાના છે, જેના ભાગરૂપે સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે। મહેશ વાઘવાણી સાથે એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ। આવનાર મંગળવારના દિવસે બપોરના સમયે આપણા લોકલાડીના નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એવા આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવવાના છે, જેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના ફંક્શન રાખવામાં આવેલ છે। સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હું કહીશ કે અત્યારે પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દરેકે દરેક લેવલે એ ચેક કરી રહ્યા છે કે આવનાર દર્દી જે સિવિલ હોસ્પિટલમાં રૂટીન કે ઇમરજન્સીમાં આવે ને કોઈ પણ જાતની અગવડ ન પડે એની વ્યવસ્થા અમે કરી રહ્યા છે। એની સાથે સાથે જે કોઈ જનમેદની અહીંયા આવે એને પણ કોઈ પણ જાતની મેડિકલ સુવિધાની જરૂર પડે તો અમે ખડેપગે ત્યાં હાજર રહીશું અને અમારી ટીમ ત્યાં હશે, જેથી કરીને કોઈ પણ જાતની અમને તકલીફ ન થાય। આશા રાખીએ બહુ શાંતિથી સારી રીતે આ ફંક્શન થાય। આ જે કોઈ પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે એ અલ્ટિમેટલી પેશન્ટ કેરની અંદર જ વધારો કરી રહ્યા છે। આપણી ગુજરાત સરકાર તરફથી જે આરોગ્ય પ્રત્યેની જે એમ કહેવાય કે જે સંવેદનશીલતા છે એમાં વધારો થશે, વધારેમાં વધારે લોકોને નિઃશુલ્ક સારવાર મળશે અથવા સારવારનો જે વ્યાપ છે એ ઓર વધશે, જેથી કરીને આપણા ગુજરાતના દરેકે દરેક છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચશે। એની સાથે સાથે આપણે આજુબાજુના સ્ટેટ કે રાજસ્થાન મધ્યપ્રદેશના જે દર્દીઓ અહીંયા આવે છે એમને પણ આપણે સારી સુવિધા પહોંચાડી શકશું એવા પ્રકારના આ કામોના લોકાર્પણ થવાના છે। આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ।